તળાજા તાલુકાનું માયધર ગામ અને આજે વાડીમાં આ બંને ભાઈઓ જે સૈફુદ્દીનભાઈ અને નાસિરભાઈ આ બંને ભાઈઓ ખૂબ ઉત્સાહથી આ ખેતી કરે છે. નાસિરભાઈએ 5 વર્ષ પહેલાં પાલેકરજીની શિબિરમાં ભાગ લીધો અને કુલ મળીને એની પાસે 80 વીઘાની વાડી છે. આ 80 વીઘામાં એ લોકો 3 વર્ષથી પરફેક્ટ ખેતી કરે છે. આગલા 2 વર્ષ એમને બંને સાથે તાલ મિલાવ્યો એટલે 3 વર્ષથી આ લોકોની ત્યાં કોઈ ખાતર કે દવાનો ઉપયોગ થયો નથી. મિત્રો, આપણે જે ઘઉંમાં ઊભા છે આ ઘઉંની હાઈટ અમારે 7 એ પહોંચે છે અને આવા ઘઉં હોય એ કેટલા થાય છે એને ખબર હોય, પણ આવા ઘઉં હોય એમ આમ સામાન્ય રીતે સમજાય 40-50 મણ થાય. તમારા હિસાબે આ કેટલા ઘઉં થશે? લગભગ આપ બોલ્યા એમાં કાંઈ ફેર નહીં પડે. બરાબર છે. અને તમે એકદમ કપાસ પણ કર્યો હતો. જી જી. તો કપાસમાં તમે ખાતર ન નાખ્યું, દવા ન નાખી, બરોબર છે? આ પદ્ધતિથી કર્યો તો કેટલો થયો હતો? 29.5 મણ. આ બંને ભાઈની ખેતી છે ને એકદમ સિસ્ટમેટિક છે. ક્યાં નહીતર કોઈ તરીકે કોઈ અઠેવી કે કોઈ 29 અડધા મણ સાચે કે છે એટલે આ લોકોનો આંકડા કે પરફેક્ટ માર્ક્સ. એટલે અહીં જે કાંઈ વાત થાય છે એ એકદમ સમજવા જેવી છે. એટલે એ જ કપાસમાં દવા છાંટતા હતા, ખાતર નાખતા હતા તો એટલો કદાચ નહીં થતો હોય કે એટલો થતો હોય, પણ એમાં નતો થતો એવું કહે છે. જમીન એકદમ બગડી ગઈ હતી અને આ પદ્ધતિથી કાંઈ નાખ્યા વગર 29.5 મણ કપાસ થયો. આ 40-50 મણ આ ઘઉં લે. એવી જ રીતે તમે આમ કેળ જોવો તો કોઈ દક્ષિણ ગુજરાતની નદી કાંઠાની કોઈ રેતાળ જમીનમાં જે ઊભી હોય 6 મહિનાની કેળ છે એવી કેળ અહીં ઊભી છે. મિત્રો, આજે કંઈ અત્યારે પાલેકરજીની જે સિસ્ટમથી અમારે આ હરેશભાઈ જેવા મિત્રો જે કંઈ તૈયાર થયા છે એ બધાએ આ બધા ખેડૂત સાથે સંવાદ કરી અને એક નવી ક્રાંતિનો એક ઇતિહાસ બનાવી રહ્યા છે અને એમાં આ બધા પાયાના પથ્થરો છે. આપ અનુભવના આધારે હું એમ માનું છું કે હું અત્યારે 3 દિવસમાં આપ જેવા અનેક ખેડૂતને મળીને આવ્યો. બિલકુલ. એટલે કોઈ એમ કહે છે કે ભાઈ ઉત્પાદન ખર્ચ ઘટી જાય છે, ઉત્પાદન વધારે આવે છે, પાણી 30% જ જોઈએ છે, કોઈ કે 40% જ જોઈએ છે, જમીન વાઇઝ કોઈ કે 60% જોઈએ છે, પણ પાણી બચે છે એવું બધાએ કીધું. બિલકુલ. બીજું એ કીધું કે વરસાદ આવે તો આમાં જ પાણી ઉતરે છે બહુ. બિલકુલ. એટલે જળસંચય થાય એવું પણ બધાએ કીધું. એક ટીપું આમાંથી પાણી બહાર નીકળ્યું નથી. તમારા ખેતરમાં પાણી બહાર જ નથી વરસાદનું નીકળતું, બધું અંદર જ હોય જાય. આ અત્યારે અમે આ પ્લાન્ટેશન કર્યું એટલે આમાં એક કોદાળી મરો ને એટલે ઓછામાં ઓછા 20 અળસિયા નીકળે. એક કોદાળી મરી એટલે ઓછામાં ઓછા 20 અળસિયા નીકળે. આ અળસિયા શું ગતિવિધિ કરે છે એ મિત્રોને સમજાવો. અળસિયાની ગતિવિધિ એવી છે કે આપણે બધાએ ચેકડેમ બાંધ્યા પણ છતાંય પાણીનો પ્રશ્ન છે એ કાંઈ ઘટ્યો નહીં. હવે અમારું પોતાનું માનવું એવું છે કે અમે જ્યારથી આ ખેતી કરતા થયા ત્યારથી જે અળસિયા છે એ 15-20 ફૂટ નીચે જાય છે, 15-20 ફૂટ ઉપર આવે છે અને આવું આખા દિવસ દરમિયાન એનો લગભગ 20-એક વારનો ક્રમ હોય છે. એટલે આખી જમીન છે એ છિદ્રાળું કરી નાખે છે. એટલે જેટલું પાણી આવે છે એ બધું અંદર ઉતરી જાય છે. એટલે ખાસ તો એટલે જળસંચયનું કામ થાય છે. તદુપરાંત આ ઘઉં છે અને કદાચ 5 દિવસ પાવાનું પણ મોડું થાય તો આ કેટલું જલ્દી પાણી માં. અને સામાન્ય રીતે ખાતર સાટે એટલે વધારે પાણી જોઈ ગરમી પેદા થાય એટલે એ તો સીધું લોજિક છે. અને આને ખાતર આવતું જ નથી એટલે એ ગરમી પણ ન પેદા થાય. એટલે બધાનો કુલ મિલાઈને જમીન આધારિત, કોઈને 60% પાણી જોઈએ છે, કોઈને 30% જોઈએ છે, જમીન આધારિત કોઈને ફેરફાર, પણ એટલું બધું નીકળ્યું એટલા ખેડૂત મેળા કરે કે પાણી ઓછા પાણીએ આ ખેતી થાય અને ઉત્પાદન ખર્ચ ઘટી જાય. તો સીધી સાધી વાત છે, દવા ન જોઈ,
ખાતર નો જાય એટલે ઉત્પાદન ખર્ચ ઘટી જાય. 80 વીઘામાં મેં 1-1.5 લાખ રૂપિયાનું ખાતર અને દવાનો ખર્ચ હતો, હા, એ ઘટ્યો. બરાબર 12.5 મણ કપાસ લેતા, હા, એની જગ્યાએ 29.5 મણ થયો. 29.5 મણ. અચ્છા, બીજા એવા ઘણા દાખલાઓ છે કે જેને આ વર્ષે જ ખેતી ચાલુ કરી, કપાસ કર્યા, જેને અમે આ પદ્ધતિથી ચાલુ કર્યા, હા, એ લોકોને આ વર્ષે બધાને 15-18 મણી આવી ગયા છે. બાકી કોઈ રાસાયણિક વાળાને આજ સુધી જે કોઈને અમારા પાડોશીઓને પૂછો તો એને કોઈ દી 8-12 મણ ના વીઘા આવ્યા. બરાબર, જે લોકોએ શરૂઆત જ કરી છે એ લોકોને 18 મણિયા, 15-18 મણિયા વીઘા આવ્યા છે. બરાબર. એટલે કહેવાનો કે આ આજે નહીં તો કાલે, નહીં સમજે તો આ ચાલશે નહીં, આજે નહીં તો કાલે આ કરવું જ પડશે. એવું ખરું, માનો કે એક જમાનો હતો કે ભાઈ જેમ જેમ ખાતર વધારે આપતા જતા હતા એમ વધારે ઉત્પાદન લેતા હતા. બરોબર છે. એ મેં પાણીના અભિયાન માટે હું ગામડે ગામડે ફર્યો તો ઘણા ખેડૂત કહેતા અમે 40 મણ પકવીએ છીએ, 35 મણ પકવીએ છીએ. હવે એવો એક પણ નહીં મળે આપણે. હા, એટલે એનો અર્થ એ થયો કે એ માનો કે વધારેમાં વધારે ડોઝ આપતા 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 હવે એનો અંત આવી ગયો. અંત આવી ગયો એટલે એ જમીન ખતમ થઈ ગઈ. એવું એવું થયું ને તમારા કહેવા પ્રમાણે? આમાં અમારે હળ મારો ને તો હળ લાગતું નહીં, એટલી ખરાબ જમીન છે. અને અત્યારે એક એટલી બધી પોચી આમ આપડા હાલો હતો એમ, અત્યારે ગાડલા જેવું લાગે, જેવું લાગે ગાડલા જેવું લાગે હાલી તો હેઠે આમ એ પ્રકારનું ફીલ થાય છે. તો અમે અત્યારે બધા ખેડૂતને સુરેન્દ્રનગર જિલ્લા, મોરબી, રાજકોટ, જૂનાગઢ બધાને ફરતા ફરતા આવ્યા મળ્યા તો અમને એક આત્મવિશ્વાસ ઉભો થયો છે કે ભાઈ જે કઈ દેશની અંદર 30 કરોડ હેક્ટર જમીન છે એમાં આ પદ્ધતિથી ખેતી થવા માંડે અને જે ઉત્પાદન આવે આપણા 125 કરોડ લોકોને, તો તમે આ જાગૃત ખેડૂત જે છો એ ઝેર મુક્ત ખોરાક આપવાના છો. પણ દુનિયામાં 700-800 કરોડ લોકો છે જે એમાંના અનેક દેશો એવા છે કે જે ઉત્પાદન કરતા નથી, કરી શકતા નથી, એનું કામ બીજું છે. બિલકુલ. તો ત્યાં પણ એક માર્કેટ મોટું ખોલવાનો દ્વાર છે. બિલકુલ. એટલે મેં આગળના ઘણા વિડીયામાં કીધું છે મિત્રો કે શહેરમાં બધા સુખી થાય એવી ભગવાનને આપણે વારંવાર પ્રાર્થના કરીએ, પણ વ્યવસાય એક એવી વસ્તુ છે કે એમાં અનેક અવરોધો આવતા હોય છે. અનેક અવરોધો વચ્ચે અનેક લોકો બહુ પ્રયાસ કરતા છતાંય પણ સફળતા ન મળતી હોય. એવા યુવાનો માટે, એવા અન્ય લોકો માટે આ એક બહુ મોટી તક છે કે એના ગામડાઓમાં એના બાપદાદાની જે નાની મોટી ખેતી હોય એ કરે. કદાચ કોઈ એમ કે મારી પાસે જમીન નથી, તો એવા લોટ ઓફ ગામડાઓ છે કે તમને ફાર્મે જમીનો મળે છે. તો આ બધી પદ્ધતિ આપણે જોઈએ છીએ અને આ બધાનો આત્મવિશ્વાસ જોઈએ છીએ ત્યારે એવું 100% દર્શન થાય છે કે આ પ્રકારે શહેરમાં રહેતા લોકોએ આમાં રસ લેવો જોઈએ. અને હું વારંવાર વિડીયોમાં કહું છું કે જાગૃત લોકોનું એક જ કામ છે કે આ જે નવી ક્રાંતિના પાયાના પથ્થર રૂપિયા ખેડૂતો જે કામ કરી રહ્યા છે એની વાત અન્ય ખેડૂત સુધી પહોંચે, એની વાત જે ખાદ્ય પદાર્થ ખરીદવાની ક્ષમતા ધરાવે છે બધા લોકો એ ખાસ કરીને શહેરીકરણના લોકો સુધી પહોંચે. કેમ કે આ લોકો જે ઉત્પાદન કરે છે જેમ ફેમિલી ડોક્ટર એવી રીતે ફેમિલી ફાર્મર, ફેમિલી ફાર્મર, આ આપણે કન્સેપ્ટ અપનાવવો પડશે અને એ કન્સેપ્ટ લોકો સુધી પહોંચાડવા માટે આ બધાના આ જે આ લોકોએ ખોટું બોલવાનું કોઈ કારણ નથી. હું ઘણા મિત્રોને કહું કે આપણે ઓર્ગેનિક ખાવું જોઈએ તો લોકો એમ કહેતા કે મધુરભાઈ ઓર્ગેનિક કેવી રીતે ખાઈ, દવાવાળું આપે છે, ખાતરવાળું આપે, ખાતરી કેવી રીતે? પણ મારે આ બધા લોકો વિચાર કરતા લોકોને એક અપીલ કરવી છે કે તમારે હવે જો ખાતર કે દવા વગેરેનો ખોરાક ખાવો હોય તો આ ખેડૂત પાસે ઉપાય મળી ગયો છે. કેમ કે અત્યાર લગન આપણે સાંભળતા હતા કે દવા ખાતર નથી એટલે કાંઈ થતું નથી, હડી જાય છે વગેરે વગેરે. પણ આ જે કાંઈ સુભાષજીની પદ્ધતિ મુજબ જે કાંઈ આ હરીશભાઈ જેવા મિત્રોએ બધાએ જે કાંઈ નમૂના રજૂ કર્યા છે, આ જાગૃત ખેડૂતોએ નમૂના રજૂ કર્યા છે, એમાં જેને આ ખોરાકને ખાવો છે એને ખોરાક ખાતરીવાળો મળવાનો છે. કારણ કે આવડાને હું લેવા દો ખરસ વધારે કરીને દવા નાખવી છે, એને હું લેવા ખાતર નાખું, હવે એને જરૂર જ નથી, એને આમાં વધારે ઉત્પાદન મળે છે. તો એની વાડીમાં આ દવાને ખાતરની એન્ટ્રી નહીં. અને આ લોકોને તો દવા વેચવાની દુકાન હતી એ તમે બંધ કરી દીધી? જી જી. ક્યારે બંધ કરી દીધી? એ લગભગ એમ માનો ને કે 2002માં મેં બંધ કરી. અને અમે એક મારા મિત્ર હતા જૈન, કીધું કે મારવાનો ધંધો શું કામ કરો છો? એટલે ટૂંકમાં આ વસ્તુ એ મને એટલી બધી ટચ કરી ગઈ. હા, એટલે કહેવાનું કે
એ બધા આ વ્યવસાય ખેતીના વ્યવસાયને સારી રીતે એમના બાપદાદાનો ખેતીનો વ્યવસાય છે એને બંને ભાઈઓ ખૂબ સારી રીતે આગળ લાવી રહ્યા છે. એટલે આપણે વધારેમાં વધારે લોકો સુધી આ વાત પહોંચાડવાનું કામ કરીએ. જાગૃત લોકોને વારંવાર મારી વિનંતી છે કે જેમને ઝેર મુક્ત ખોરાક ખાવો છે એમને હવે વિશ્વાસપાત્ર ફાર્મર મળવાની પૂરેપૂરી શક્યતા છે. આવા બધા ખેડૂત અત્યારે ગુજરાતમાં 1000થી વધારે કામ કરી રહ્યા છે અને જોત જોતમાં ગુણાકાર વધશે. એલા ભાઈ, તમે 12 મહિને એકદમ ડોક્ટરની ના તમે બતાવવા જતા હો, 2 દાન જતા હો, 5 દાન જતા હો, તો જે આપણા પેટમાં આપણે નાખીએ છીએ, આપણે કાપડ લેવાનું હોય તો એર કન્ડિશન દુકાનમાં જઈ શકીએ જતા ભાઈ? બૂટ લેવાના છે તો આપણે એર કન્ડિશન દુકાનમાં જઈએ છીએ? આપણે વાળ કપાવવા છે એર કન્ડિશન દુકાનમાં જઈએ છીએ? શરીર ઉપર સોપડવાની વસ્તુ બધી પેક સારી બોટલો સારી દુકાનોમાં જ લઈશ? હજે શરીરની અંદર નાખવાનું છે. એ કેવી રીતે પાક્યું, ક્યાં પાક્યું, એની આપણે ચિંતા ન કરી. અને એની ચિંતા ન કરી તો હું અને મારા વાઈફ મોડું ખાઈ એની મારા સંતાનો ઉપર અસર પડે. અને જેને કુખે સંતાન જન્મવાનું છે એ માવતર જો તંદુરસ્ત હોય તો એની કુખે તંદુરસ્ત બાળક જન્મે. એટલે આપણે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આ એક આપણને અત્યારે આ જે કંઈ અત્યારે કામ થઈ રહ્યું છે, નવી ક્રાંતિ માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, એમાં મારી હૌ જાગૃત લોકોને વિનંતી છે કે જે આપણે અંદર ખાવાનું છે એ કેવી રીતે પાકે છે એવા આપણે 5-10 ફેમિલી ફાર્મરનો રાખી શકીએ. એમની વાડીએ એનો ક્યારેક 12 મહિને એકદમ જઈ શકીએ. એમની હારે એ કઈ પદ્ધતિ કરે છે આજ તો મોબાઈલમાં આપણે બધું જોઈ શકીએ છીએ. તો આ આપણે આ વિષયને બહુ સ્પીડે આપણે લઈ જવો જોઈએ અને તમે એ માટે આ બધે લોકો સુધી પહોંચાડો, આપણે બધા સાથે મળી અને એક જન આંદોલન ઉભું કરીએ. એક આપણે શોખીને કહું કે સ્વાસ્થ્ય તો સુધરે છે, એ તો બહુ બિલકુલ સાચી વાત છે. પણ આ દાખલા તરીકે જમરૂખ છે, જમરૂખ આપ અત્યારે બજારમાંથી જો લઈને આપ ખાવ તો કદાચ એનો શુગર પર્સન્ટેજ 5-6% હોય. આના માટે 14% શુગર પર્સન્ટેજ છે. આમાં જે અમુક જામફળ આવ્યા ને એમાં 25-30% બધા, કારણ કે આપણને જેમ સારું ખાવું ગમે એમ પક્ષીઓને ગમે એટલે એટલા મીઠા છે એની કોઈ સીમા નહીં. એટલે આપણે ખાવા માટે તો આ પણ એનો સ્વાદ એટલો બધો નિરાળો છે. આ ઘઉં છે તો આ ઘઉં ખાધા પછી એ કદાચ પૈસા ગોણ થઈ જાય, પણ એમ કે ભાઈ તમારા ઘઉં આવે ને તો પેલા અમને આપજો. બરાબર, અમારા આ ગયા વર્ષે અમે મારા ઘરમાં આ ઘઉં અમે ત્યાં થઈ. એટલે આ વગર ખર્ચે ઉત્પાદન આવવાનું ઘઉં તો આ લોકો હવે આ લોકો સારી રીતે લોકો એને સમજવા માંડ્યા છે, લેવા માંડ્યા છે. તમને બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન અને આ બધા સાથે મળી અને ખૂબ સારી રીતે આગળ વધારી. આભાર.